हेलो विद्यार्थी मित्रों, रोजगार न्यूज करियर एकेडमी तरफथी हूँ आप सबने आवकारू छू। आजे आपणे जोईए छीए कि गणित पेन अने पेपर वगर कई रीते थाय। तो पेन अने पेपर वगर आखू गणित गणू होय, मतलब कि आपणे एक पेपर लेवायेलू छे 9 एप्रिले जुनियर क्लार्कनुं, एना जे मेथ्सना जे एक्जाम्पल हता ए आपणे साव पेन अने पेपर वगर गणवा होय, मतलब कि कोई पण जातनुं पेन उपाड्या वगर जो आपणे दाखला गणवा होय तो कई रीते थाय, एनी ट्रिक अने एना कंसेप्ट शुं छे ए आपणे आजे समजवाना छीए। बीजू के अमने मैं गंगनम स्टाइल गणित एटला माटे नाम आप्युं छे कारण के एनाथी काम तमारुं जे छे खूब सरळ थाय छे, पण जरूरी नथी के तमे बधाने तरत ज आ मेथड आवडी जाय। एना माटे पहेला तो घड़ी आवडवा जोईए, 1 થી 30 ना वर्गो, 1 થી 20 ना घन, परसेंटेज में तमे पावर दावा जोईए, मतलब के 1/15 तो 6.66 आवे, 1/14 आ बधुं जे छे એ બધું તમને પાવરફુલ આવડવું જોઈએ, તો આપણે મૌખિક રીતે આ પેપર ગણી શકીએ। કઈ રીતે આપણે જોઈએ, પહેલો એક્ઝામ્પલ। તો આ તો આમનામાં મોઢે થયો છે મિત્રો, બધાને ખબર છે કે શરૂઆતમાં જોઈએ વાંચીએ આપણે, એક ખેડૂતને પોતાના પિતાની 100 વીઘા જમીનમાંથી 5 ભાઈઓ બહેનો વચ્ચે સરખા ભાગે વહેંચણી કરી, તો 100 ભાગ્યા 5 કરી એટલે 20, દરેક ભાઈ બહેનને 20-20 વીઘા આવી। એમાંથી એણે બીજા 4 વીઘા જમીન નવી ખરીદી એટલે 20+4 એટલે 24 વીઘા જમીન એની પાસે થઈ। એમાંથી 2/3 જમીન તેણે તેના સંતાનોને આપી દીધી। જો મિત્રો, 24 વીઘા છે એમાંથી 2/3, જો 2/3 નો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાના 3 ભાગ કરો, એમાંથી 2 ભાગ ભેગા કરો એટલે 2/3, તો 24 વીઘા એની પાસે હતી, એના 3 ભાગ કરીએ તો 8 × 3 = 24, સ્વાભાવિક 6 થાય, એમાંથી 2 ભાગ આપણે ભેગા કરીએ તો કેટલા થયા 16, એનો મતલબ 16 વીઘા એને સંતાનોને આપી દીધી, ને એની પાસે કેટલી રહી? માત્ર 8 વીઘા। ઓકે, તો તેની પાસે કેટલી જમીન બાકી રહી? તો સ્વાભાવિક છે કે આપણે અહીંયા જવાબ છે 8 વીઘા। તો કેટલું સહેલું છે મિત્રો, આપણે જોયું કે ડાયરેક્ટ જ કોઈ પણ જાતના ગણતરી વગર, કોઈ પણ જાતની ગણતરી વગર આપણે આનો જવાબ આપી શકીએ છીએ। બધા જ દાખલામાં શું આવું થઈ શકે જોઈએ, બધા દાખલામાં આપણે ટ્રાય કરીએ। એક વર્ગમાં 20 છોકરાઓ અને 30 છોકરીઓ ભણે છે, છોકરાઓની સરાસરી ઊંચાઈ 150 સેન્ટીમીટર અને છોકરીઓની સરાસરી ઊંચાઈ 145 સેન્ટીમીટર છે। તો પૂછ્યું છે કે આખા વર્ગના છોકરા છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી છે? જો લાંબી રીતમાં તો બહુ બધું છે, ટૂંકી રીત શું છે? 150 કરતા છોકરીઓની કેટલી ઓછી હાઈટ છે? તો કે 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર ઓછી હાઈટ છે, અને ટોટલ છોકરીઓ કેટલી છે? 30, તો કે 5 × 30 કરો એટલે ટોટલ ઓછી કેટલી થઈ? 150। હવે 150 છે એ આપણે ટોટલ સંખ્યા વડે ભાગીએ એટલે 30+20 એટલે 50, 150 ને તમે 50 વડે ભાગો તો સ્વાભાવિક છે 5×3 = 15 એટલે 3 આવે, એ ઓછી છે એટલે ટોટલ ઊંચાઈમાંથી આપણે 3 ઓછું કરવાનું, 150માંથી 3 ઓછી કરો એટલે જવાબ આપણો આવશે 147। તો મિત્રો, આમાં કોઈ જાતની ગણતરીની જરૂર નથી, ડાયરેક્ટ થઈ જાય। જો આની લાંબી રીત પણ હું તમને સમજાવીશ, પણ અત્યારે હું માત્ર એટલું કહેવા માંગુ છું કે દરેક દાખલા પેન અને પેપર વગર કઈ રીતે થાય, પહેલા લાંબી રીત સમજવી જરૂરી છે, પછી જ શોર્ટકટ તમને આવડશે। ઓકે, આ દાખલો તો કેટલો સહેલો હતો મિત્રો, કે એક ગામની કુલ વસ્તી 1200 છે બરાબર, તેમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ 5:3 છે, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો ધારો કે પ્રમાણ સરખું હોત તો બંનેની સંખ્યા પણ સરખી હોત, 600 600, 1200માં સ્વાભાવિક છે 600 600, સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે એનો મતલબ સ્ત્રીઓની સંખ્યા 600થી વધારે આવવી જોઈએ, 600થી વધારે હોય એવો એક જ ઓપ્શન આપણી પાસે છે, 750, ગેમ ઓવર। તો આનાથી આગળ કંઈ દાખલો ગણવાની જરૂર જ નથી। આ દાખલો બીજી 2-3 રીતે ગણી શકાય છે, પણ આપણે જો પેન અને પેપર વગર ડાયરેક્ટ ટીક કરવી હોય, દરેક પ્રશ્નમાં જ્યારે તમારી પાસે 30 સેકન્ડ હોય, ત્યારે આપણે આ રીતે દાખલો ગણવો જોઈએ। ઓકે, હીરાના એક વેપારી પાસે સરખી કિંમતના 500 હીરા છે અને તેની કુલ કિંમત છે 5 કરોડ રૂપિયા, એનો મતલબ એવો થાય કે દરેક હીરાની કિંમત કેટલી? તો આપણે એક કામ કરીએ કે 500 અને 5 કરોડ એમાંથી 5-5 કાઢી નાખીએ, મતલબ આગળથી 5 કાઢી નાખીએ, એની જગ્યાએ 1 મૂકીએ એટલે 100 હીરાની કિંમત 1 કરોડ થઈ, 100 હીરાની કિંમત 1 કરોડ। હવે 1 કરોડ ભાગ્યા 100 કરો તો તમને ખબર છે કે 1 કરોડમાં પાછળ 7 મીંડા હોય, 2 મીંડા ઉડી જાય એટલે 5 મીંડા રહે એટલે 1 લાખ, 1 હીરાની કિંમત આવી 1 લાખ। તો 50 લાખના હીરા ચોરાઈ ગયા, મતલબ કે 50 હીરા ચોરાઈ ગયા, 500 હતા એમાંથી 50 જાય એટલે સ્વાભાવિક છે કે 450, વેરી ઇઝી, આમાં કશું જ કરવાનું નથી, માત્ર ટ્રિક અને કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ। જો મિત્રો,
આ દાખલામાં બધાને સૌથી વધારે તકલીફ પડી, પણ આ પણ દાખલો પેન અને પેપર વગર આપણે ગણી શકીએ છીએ. માત્ર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કઈ રીતે? પહેલા આપણે જોઈએ 3000 સેકન્ડ. બરાબર, 3000 સેકન્ડ એટલે કેટલી કલાક થાય? તો આપણને ખબર છે કે 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય. તો 1 કલાક એટલે 60 મિનિટ, દરેક મિનિટની 60 સેકન્ડ, મતલબ 1 કલાક એટલે 3600 સેકન્ડ. ઓકે, હવે આપણે 3000 એક્ઝેક્ટ લેવું છે, મતલબ 3600 માંથી હું 600 કાઢી નાખું એટલે કેટલી મિનિટ ગઈ? 600 સેકન્ડ એટલે કેટલી મિનિટ? 600 ભાગ્યા 60 એટલે 10. બસ, તો 10 મિનિટ જતી રહી. એનો મતલબ 1 કલાક એટલે 3600 સેકન્ડ હતી, તો 50 મિનિટ એટલે 3000 સેકન્ડ. ક્લિયર? 50 મિનિટ એટલે 3000 સેકન્ડ. યાદ રાખજો કે 3000 સેકન્ડ એટલે 50 મિનિટ છે. યાદ રાખો, 50 મિનિટ. જો તમે યાદ રાખી શકતા હો તો આ પણ લખવાની જરૂર નથી. હવે 3 લાખ તો બહુ સહેલું છે. જો 50 મિનિટ એટલે 3000 સેકન્ડ, 500 એટલે 30,000, અને 5000 એટલે 3 લાખ સેકન્ડ. એનો મતલબ એવો થયો કે 5000 મિનિટ એટલે 3 લાખ સેકન્ડ. હવે આ બંનેને ભેગા કરો, 5000 ને 50 મિનિટ, આપણે એને કલાકમાં કન્વર્ટ કરવું છે. હવે જો 5050 ભાગ્યા તમે 60 કરો, 5050 ભાગ્યા 60 કલાકમાં કન્વર્ટ કરવું છે, તો 6નો નિયમ તો તમને ખબર છે ને, જે વ્યક્તિ જે આંકડાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તો જ એને 6 વડે ભાગી શકાય. તો 5050 એટલે 5 ને 5 10 થાય, એને 2 વડે ભાગી શકાય પણ 3 વડે નથી ભાગી શકાતો. તો આપણે શું કરશું, 5050 ને આપણે આ રીતે 2 ભાગમાં વહેંચી નાખશું. મતલબ કે 5040 વત્તા 10, 2 ભાગ્યા 60 કરી નાખશું. હવે આમાં કશું જ ગણતરી કરવાની નથી મિત્રો, આને તમે 60 વડે નિશેષ ભાગી શકશો, ભાગવાની જરૂર નથી. એક રાઉન્ડ ફિગર આવશે, સમજાય છે? મતલબ કે 12 કલાક અને 30 મિનિટમાં તમે અમુક કલાક આવી તમે ઉમેરી દો એટલે પાછું ગમે તે હોય એ 7:30 આવે 8:30 આવે, પણ 30 તો આવશે ને છેલ્લે. અને આ 10 મિનિટ વધી છે તો એ 10 મિનિટ એમાં એડ કરો, મતલબ કે 30માં તમે 10 મિનિટ એડ કરો એટલે એવો જ ઓપ્શન આવે જેમાં છેલ્લે 40 મિનિટ આવતી હોય. તો 40 મિનિટ આવે એવો એક જ ઓપ્શન છે, તો એ આપણો જવાબ છે. સિમ્પલ, કશું જ કરવાનું નથી. જો શોર્ટકટમાં ના સમજાય તો આ દાખલો આપણે આગળના એક વિડીયોમાં તમને લોંગ કટમાં પણ કરી શકીશ, પણ અત્યારે આપણે આ શોર્ટકટમાં ડાયરેક્ટ જ જવાબ આપવાનો છે. ઓકે, તો મિત્રો આ છે સમય નંતરનો દાખલો. એ પણ બહુ સહેલો છે. કીધું છે કે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 720 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો તમને બધાને ખબર છે, જો તમે સમયને અંતર બરાબર શીખ્યા હોય તો 5 મીટર પર સેકન્ડ એટલે 18 કિમી પ્રતિ કલાક થાય. તો આ 20 મીટર પર સેકન્ડ એટલે 18 × 72 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકમાં 72 કિલોમીટર છે, તો 720 કિલોમીટર કાપવું છે તો સ્વાભાવિક છે 10 કલાક થાય. વેરી ઇઝી જવાબ છે, 10 કલાક. ઓકે મિત્રો, આમાં પણ ઘણા લોકોને પ્રોબ્લેમ થયો, પણ આ પણ પેન અને પેપર વગર ઇઝીલી થાય છે. કઈ રીતે જોઈએ. 40 વિદ્યાર્થી હતા, મતલબ બોયઝ હતા. 40 વિદ્યાર્થીનીઓ હતી, મતલબ ગર્લ્સ હતી. 60. માથાદીઠ ખર્ચ 1200 છે, મતલબ કે દરેકને 1200 રૂપિયા કાઢવાના આવે છે. હવે વિદ્યાર્થીનીઓને ખર્ચમાં 40% છૂટ આપી છે, મતલબ કે એને 40% આપવાના નથી. મતલબ 1200 ના 40% થશે 480 × 48, 480 રૂપિયા એને આપવાના નથી. એ ખર્ચ પાછા બાળ, મતલબ બોયઝમાં વેચવાનો છે. તો 480 એક વ્યક્તિએ આપવાના નથી. તો દરેક છોકરામાં કેટલો ખર્ચ વેચાય? છોકરાઓ છે કેટલા? 440. તો 480 ભાગ્યા 40 કરો એટલે 48 ભાગ્યા 4, એટલે દરેક છોકરા ઉપર બોજો આવે 12 રૂપિયાનો. ટોટલ છોકરાઓ છે કેટલા? તો કે 60. તો 12 × 60 કરો એટલે ટોટલ કેટલા થયા? 720. તો બસ, 1200માં 720નો બોજો આવે એટલે 1200માં 720 એડ કરો એટલે જવાબ આવશે 1920. તો કશું જ કરવાનું નથી. નો પેન નો પેપર વગર આ દાખલો ઇઝીલી થઈ જાય છે. આ દાખલો પણ કઈ રીતે આપણે પેન અને પેપર વગર કરીએ જોઈએ. 50,000 ની વસ્તુ પર 10% નફો. 50,000 ના 10% એટલે 5,000. નફો છે એટલે આપણે પ્લસ રાખીએ, પ્લસ 5,000. 1 લાખ ઉપર 4% ખોટ એટલે એને માઇનસ રાખીએ. 1 લાખના 4% એટલે 4,000, પણ -4,000, મતલબ 5,000 માંથી 4,000 આપણે બાદ કરીએ એટલે 1,000નો નફો થયો. પણ એ મૂળ કિંમત કેટલી છે? 1 લાખ વત્તા 50,000 વત્તા 1 લાખ એટલે 1.5 લાખ. 1.5 લાખે આપણને 1,000નો નફો થયો. તો 100 એ કેટલો?
હવે જો તો મિત્રો 1000 એટલે 3 મીંડા આ બાજુથી પણ હું 3 મીંડા કાઢું એટલે થશે કે 150 એ 1 નો નફો જો 15 એ 1 નો નફો થતો હોય તો તમને ખબર છે 15 એ 1 મતલબ પર્સન્ટેજમાં 1 ના છેદમાં 15 એટલે કેટલા આવે તો કે 6.66 મતલબ 666 રિપીટ થાય એટલે 6.67% તો 150 એ 1 હોય તો સ્વાભાવિક છે કે 1 પોઈન્ટ ખસી જાય 0.67% નફો તો બસ આ સીધો જવાબ છે આપણો 0.67% નફો ઈઝી ઓકે આ તો વેરી ઇઝી 15 વ્યક્તિઓમાંથી 7 વ્યક્તિ ગુજરાતી અને 8 વ્યક્તિ મરાઠી વાંચે ઈ બેનો સરવાળો જ 15 થઈ જાય છે જ્યારે એવું કીધું છે કે 3 વ્યક્તિઓ તો એ બેમાંથી એક ભાષા વાંચી શકતી નથી એનો મતલબ એવો થાય કે આ બેનો સરવાળો આપણે 12 કરવો પડે અને 12 + 3 15 થાય બેનો સરવાળો 12 ક્યારે થાય કે બંને વચ્ચે 3 વ્યક્તિ કોમન હોય મતલબ કે આ 7માંથી 3 વ્યક્તિ બંનેમાં કોમન છે ને 8માંથી 3 વ્યક્તિ બંનેમાં કોમન છે તો 8માંથી 3 બાદ કરો એટલે 5 અને 7માંથી 3 બાદ કરો એટલે 4 એટલે ટોટલ 4 ને 5 9 જવાબ ઓકે તો વેરી ઇઝી ઓકે આ પણ કેવો સહેલો છે 100 વિદ્યાર્થીના સરાસરી ગુણ 40 છે પાછળથી આપણને એવી ખબર પડતી કે એકના ગુણ જે 63 હતા એ ભૂલથી 83 લેવામાં આવી દીધા એટલે મતલબ કે જે ઓછા લેવાના હતા એનો મતલબ વધારે લઈ લીધા તો પાછી સાચી સરાસરી કેટલી તો આ બહુ સહેલું છે મિત્રો કઈ રીતે તો ખરેખર કેટલા ગુણ વધારે લીધા આપણે 83 અને લેવાના કેટલા હતા 63 બેની બાદબાકી કરો 83 - 63 20 અને ટોટલ અવલોકનો હતા કેટલા તો કે 100 તો 20 / 100 કરો મતલબ શું થશે 0.2 ની ભૂલ આવી એટલે ઓછા કરવાના છે તમારી જે સરાસરી હતી 40 એમાંથી ખાલી 0.2 ઓછા કરો એટલે જવાબ આવી જશે 39.8 ઓકે ઓકે મિત્રો તો આવા જ નવા નવા દાખલાઓ શીખવા માટે આપણે આવતીકાલથી એક રેગ્યુલર મેથ્સ અંગ્રેજી અને કરંટની બેચ શરૂ કરી રહ્યા છીએ લાઈવ આવશે રોજ સવારે લાઈવ કદાચ હમણાં શક્ય ન બને પણ એક રેકોર્ડિંગ તમારું આવી જશે રોજનું તો એ તમે જોઈ લેજો અને ખાસ તો આવી આવી જે ટ્રીક છે એ બધી શીખવાડવામાં આવશે આની પછી એક અંગ્રેજીનો લેક્ચર પણ અમે સેમ રીતે શૂટ કરી રહ્યા છીએ ઓકે જય હિન્દ જય ભારત